હવે આપણે કમ્પ્યુટરનું થોડું ટેકનિકલ વિશે સમજીશું. મોનિટર, માઉસ, કીબોર્ડ અને સીપીયુ એને આપણે જનરલી કમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ. આ જે સાધનો જોઈ રહ્યા છે આપણે એ કમ્પ્યુટરના આંતરિક ભાગો છે. કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહ કરવા માટેના જે સાધનો વપરાય છે એને કમ્પ્યુટરની ભાષામાં સ્ટોરેજ ડિવાઇસીસ તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટરમાં સૌથી અગત્યનું કાર્ય છે માહિતી સંગ્રહ કરવા માટેનું. તો માહિતી સંગ્રહ કરવા માટે જે સાધન વપરાય છે તેને આપણે હાર્ડ ડિસ્ક કહેવામાં આવે છે. આ જે છે એને હાર્ડ ડિસ્ક કહેવાય છે. હાર્ડ ડિસ્કનો કમ્પ્યુટરમાં એક હાર્ડ ડિસ્ક એ કમ્પ્યુટરમાં મહત્વનો ભાગ ભજવે છે. આ તમને જે અહીંયા ખાંચો દેખાય છે ત્યાં આગળ ડેટા કેબલ જોડવામાં આવે છે. જે આ છે ડેટા કેબલનો ઉપયોગ મોનિટર સુધી માહિતીને લઈ જવા માટે અને લાવવા માટે થાય છે. આ જે દેખાય છે તેને સોકેટ કહેવામાં આવે છે. ત્યાં આગળ આપણે વાયર લગાવીને વીજળી આપવામાં આવે છે, એટલે હાર્ડ ડિસ્કને કાર્યરત કરવા માટે આનો ઉપયોગ થાય છે. બરાબર, આનો ઉપયોગ મેઇન માહિતીનો સંગ્રહ કરવા માટે થાય છે. ત્યારબાદ આપણે જોઈશું ફ્લોપી ડ્રાઈવ. ટેપ રેકોર્ડમાં જેમ કેસેટ વગર ટેપ રેકોર્ડ ના ચાલે તેમ ફ્લોપી ડિસ્કમાં ફ્લોપી ડ્રાઈવ વગર આપણે ના ચાલી શકે. આ જે છે એને ફ્લોપી ડ્રાઈવ કહેવામાં આવે છે અને આ જે છે એને ફ્લોપી ડિસ્ક કહેવામાં આવે છે. ફ્લોપી ડ્રાઈવનો ઉપયોગ આમાં જે ખાંચો દેખાય છે તેમાં આપણે આમ ફ્લોપી નાખવામાં આવે છે. ફ્લોપીનો મેઇન ઉપયોગ છે, એનો મહત્વનો ઉપયોગ છે ડેટા લખવા અને વાંચવા માટે થાય છે. ફ્લોપીનો બીજો એક મહત્વનો ઉપયોગ એ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતીને સરળ રીતે આપણે લઈ જઈ શકીએ છીએ અને લાવી શકીએ છીએ. આ જે ફ્લોપી જે છે એ 3.5 ઇંચની છે અને આ જે ફ્લોપી છે એની અંદર 1.44 મેગાબાઇટ જેટલી માહિતી આપણે સંગ્રહ કરી શકીએ છીએ. ત્યારબાદ આવશે સીડી ડ્રાઈવ, જેનું કાર્ય પણ માહિતીનો સંગ્રહ કરવા માટે થાય છે. સીડી ડ્રાઈવ આ તમને જે ગોળ આકારનું બતાવે છે તેને આપણે સીડી કહેવામાં આવે છે. સીડીને હંમેશા આપણે આ રીતે જ પકડવામાં આવે છે, એને જ્યાં ત્યાંથી પકડવાથી સીડી ખરાબ થઈ જાય છે. સીડીનો કામ ફ્લોપી કરતાં સીડીમાં સૌથી વધારે ડેટા આપણે સંગ્રહ કરી શકીએ છીએ. સામાન્ય રીતે સીડીમાં 650 મેગાબાઇટ જેટલો ડેટા સંગ્રહ કરી શકીએ છીએ. આ સીડી ડ્રાઈવ છે જેની અંદર આપણે સીડી નાખી શકીએ છીએ. જેમ મનુષ્ય મગજ વગર કામ નથી કરી શકતો તેમ કમ્પ્યુટરને પણ કામ કરવા માટે આ નાના સાધનની જરૂર પડે છે, જેને સીપીયુ કહેવામાં આવે છે. તેનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે. કમ્પ્યુટરની દરેક કામગીરી પર આ નિયંત્રણ કરે છે અને જોઈતી બધી ગણતરીઓ પણ કરે છે. આ સીપીયુ ઉપર આ એક પંખો લગાડવામાં આવેલો છે. જ્યારે સીપીયુ કામ કરતું હોય છે ત્યારે તેમાં ગરમી ઉત્પન્ન થાય છે, જે વીજળીને કારણે હોય છે. તો એને નિયંત્રિત કરવા માટે આ પંખો સતત ફરતો રહે છે અને ગરમીને નિયંત્રિત કરે છે. આ જે ચિપ જોઈ રહ્યા છો તે સિલિકોન ધાતુની બનેલી હોય છે અને તેની ઝડપ મેગાહર્ટ્ઝમાં માપવામાં આવે છે. જો આ ચિપ 100 મેગાહર્ટ્ઝની ઝડપે ચાલતી હોય તો તે 1 સેકન્ડમાં 10 કરોડ કાર્યો કરી શકે છે. તો તમે વિચારી શકો છો કે કમ્પ્યુટર માણસ કરતાં કેટલું ઝડપી કામ કરી શકે છે. આ સીપીયુ જે પ્રિન્ટેડ બોર્ડ પર લગાડવામાં આવે છે તેને મધરબોર્ડ કહેવામાં આવે છે, જેની ઉપર આ સોકેટ પર આ સીપીયુ અહીંયા આગળ ફિક્સ કરવામાં આવે છે. જેમ માણસને ગણતરી કરવા માટે ટેમ્પરરી મેમરીની જરૂર પડે છે કે કાગળ અને પેન સિવાય તે કામ કરી શકતો નથી, તેમ કમ્પ્યુટરને પણ થોડા સમય માટે યાદ રાખવા માટે એક મેમરીની જરૂર પડે છે, જેને આપણે રેન્ડમ એક્સેસ મેમરી અથવા ટૂંકમાં રેમ તરીકે ઓળખીએ છીએ. અહીં જે બોર્ડ ઉપર આ જે જોઈ રહ્યા છો તેને રેમ ચિપ કહેવામાં આવે છે. મધરબોર્ડ ઉપર આ જે ખાંચા જોઈ રહ્યા છો તેને
કમ્પ્યુટરની ભાષામાં એક્સપાન્શન સ્લોટ્સ કહેવામાં આવે છે. ત્યાં આગળ આ પ્રકારના કાર્ડ ફિક્સ કરવામાં આવે છે. આ કમ્પ્યુટરનું ડિસ્પ્લે કાર્ડ છે. એકલું મોનિટર હોય તો આપણે તેની અંદર વર્ક નથી કરી શકતા, પણ તેને કામ કરાવવા માટે આ કાર્ડની જરૂર પડે છે, જેને આ ખાંચામાં આ રીતે ફિક્સ કરવામાં આવે છે અને મોનિટરનો વાયર આ સોકેટની અંદર લગાડવામાં આવે છે. કમ્પ્યુટરનો બીજો ઉપયોગ સંગીત સાંભળવા માટે પણ થાય છે. જ્યારે આપણે કોઈ પણ ગેમ રમતા હોઈએ છીએ ત્યારે પણ સંગીતની જરૂર પડે છે, તો એના માટે આ કાર્ડની જરૂર પડશે, જેને આપણે સાઉન્ડ કાર્ડ તરીકે ઓળખીએ છીએ. તેને પણ આપણે આ એક્સપાન્શન સ્લોટ્સમાં ફિક્સ કરીશું અને તેના દ્વારા આપણે ઉત્તમ કક્ષાનું સંગીત સાંભળી શકીશું. તો બાળકો, કમ્પ્યુટરના આ આંતરિક ભાગો તમે જુદા જુદા જોયા, તેને આ કેબિનેટમાં એક સાથે આ રીતે ગોઠવવામાં આવે છે, જેનાથી તમને કમ્પ્યુટરની અંદરના ભાગો કેવી રીતે કામ કરે છે જે સમજવામાં ઘણું સરળ પડ્યું હશે.